विद्यार्थी मित्रों, बीआ लेक्चરોમાં ગુજકેટ ને રિલેટેડ એમસીક્યુ નો અભ્યાસ આપણે કરેલો, તો એમાં થોડા વધુ એમસીક્યુ જોઈએ. તો એમસીક્યુ નંબર 1, જો વર્ગમૂળમાં x² + y² = a × e^10 ઇન્વર્સ y / x, જ્યાં a > 0 હોય તો y2 નું મૂલ્ય ખાલી જગ્યા થાય. આપણને વર્ગમૂળમાં x² + y² = a × e^10 ઇન્વર્સ y / x આપેલું છે. y2 નો અર્થ શું થશે? તો કે આપણે વિકલનની જ્યારે વ્યાખ્યાની વાત કરેલી ત્યારે પ્રથમ વિકલનને એટલે કે dy/dx ને y1 વડે પણ આપણે દર્શાવી શકીએ, એવી જ રીતે y' વડે પણ દર્શાવી શકીએ. તો હવે द्वितीय विकलन એટલે કે d²y/dx² છે, તો એને y2 વડે પણ દર્શાવી શકાય અથવા y" વડે પણ દર્શાવી શકાય છે, જે આપણે અગાઉના લેક્ચરોમાં આનો અભ્યાસ કરેલો છે. તો એ મુજબ અહીં આપણે જોઈ શકીએ કે જે y છે એ y નું દ્વિતીય વિકલન મેળવવાનું છે, અને એ x = 0 હોય ત્યારે આપણે એની કિંમત મેળવવાની છે. તો આપણે જે આપણને એક શરત આપેલી છે અથવા તો જે વિધેય આપેલું છે, તો તેનો આપણે y1 એટલે કે પ્રથમ વિકલન મેળવશું, ત્યારબાદ એનું દ્વિતીય વિકલન મેળવીશું. તો હવે કઈ રીતે એ આપણે હવે જોઈએ. તો સૌપ્રથમ વર્ગમૂળમાં x² + y² = a × e^10 ઇન્વર્સ y / x આ મુજબ આપેલું છે. તો સૌપ્રથમ બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા, તો તેથી વર્ગમૂળમાં x² + y² હવે વર્ગમૂળમાં x² + y² છે તેનું વિકલન કઈ રીતે થાય? તો કે વર્ગમૂળમાં x છે તો એનું વિકલન આપણે જાણીએ છીએ કે 1/2√x થાય. તો એ જ મુજબ વર્ગમૂળમાં x² + y² છે ને t કો, તો વર્ગમૂળમાં એટલે સોરી 1/2√t થાય, અને x² + y² એનું વિકલન બાકી. તો હવે 1/2 વર્ગમૂળમાં x² + y² ત્યારબાદ વર્ગમૂળમાં જે x² + y² છે તેનું વિકલન બાકી, તો એના મુજબ દર્શાવી શકાય. ત્યારબાદ a × e^10 ઇન્વર્સ y / x, તો એ અચળ છે તો એ એમનેમ રહેશે. tan ઇન્વર્સ y / x નો t કહી દઉં તો e^t d/dx e^t નું વિકલન થાય e^t, જ્યારે t નું વિકલન બાકી રહે જે થાય dt/dx. તો એ મુજબ tan e^t ના જગ્યાએ હું tan ઇન્વર્સ y / x લઉં તો tan e^tan ઇન્વર્સ y / x લખાય, જ્યારે tan ઇન્વર્સ y / x નું વિકલન બાકી રહે તેના મુજબ આપણે દર્શાવ્યું. તો આ પ્રમાણે આપણે જે આપણને શરત આપેલી હતી અથવા તો જે વિધેય હતું તેનું પ્રથમ વિકલન દર્શાવ્યું. હવે થોડું સાદું રૂપ અને જે તે વિકલન બાકી છે તે આપણે કરીએ. તો તેથી 1/2 વર્ગમૂળમાં x² + y² × d/dx x² + y² x² નું વિકલન થશે 2x, y² નું થશે 2y, જ્યારે y નું વિકલન બાકી થાય જે થાય dy/dx, જેને આપણે y1 પણ આપણે કહીએ છીએ. ત્યારબાદ a × e^10 ઇન્વર્સ y / x એમને d/dx tan ઇન્વર્સ y / x, તો tan ઇન્વર્સ x નું વિકલન થશે 1/1 + x² અને x² ના સ્થાને y / x નો સ્ક્વેર થશે, તો 1 + y / x કૌંસ ઉપર વર્ગ, આ વર્ગ દઈને સેપરેટ આપીએ તો y² / x² આપણે લખી શકીએ. ત્યારબાદ હજી તો આપણે tan ઇન્વર્સ y / x y / x નું વિકલન બાકી રહે તો ઈ થશે d/dx y / x. તો આ પ્રમાણે આપણે વિકલિત મેળવ્યું. હવે આગળ વધીએ તો અહીંથી જોઈ શકાય છે 2 સામાન્ય લઈએ તો અહીં 2 સાથે કેન્સલ થાય, તો તેથી
वन अपॉन टू वर्गमूल में एक्स स्क्वेर प्लस वाई स्क्वेर टू कॉमन काउंस में एक्स प्लस वाई इंटू वाई वन इज इक्वल टू ए इंटू ई रेस टू टेन इनवर्स वाई अपॉन एक्स इंटू वन अपॉन वन प्लस वाई स्क्वेर अपॉन एक्स स्क्वेर एक्स स्क्वेर लसा लिए तो गुणा से एक्स स्क्वेर ने छेद तो छेद अंश में आवे तो एक्स स्क्वेर ना छेद में एक्स स्क्वेर प्लस वाई स्क्वेर इंटू वाई अपॉन एक्स नो विकलन थे भागाकार ना कार्य नियम मुजब जो हूँ नीचे दर्शाव तो यह लखा से एक्स एम ने वाई नो विकलन थे वाई वन ओछा वाई एम ने एक्स नो विकलन थे वन छेद में एक्स जे छे तेनो હવે અહીં 2 2 કેન્સલ થશે તો x + y / y1 છેદમાં વર્ગમૂળમાં x² + y² = a tan inverse y / x તો a tan inverse y / x ની જગ્યાએ એક ઉપરથી શું લખાશે વર્ગમૂળમાં x² + y² તો હું અહીં લખી શકું તો વર્ગમૂળમાં x² + y² * x square ना छेद मा x square plus y square into x y one ओछा y छेद मा x square दा x square cancel दा अहीं वर्गमूल मा x square plus y square छे अहीं x square plus y square छे तो तेजी x plus y into y one छेद मा वर्गमूल मा x square plus y square is equal to वर्गमूल में x square plus y square cancel थाए तो अहीं x into y one ओछा y छेद में वर्गमूल में x square plus y square वो देखा ही रहते तो के root two होए into one upon two होए तो is equal to one upon root two वो देखा कारण के two छे इन root two into root two आप प्रमाण आपने दर्शावी शक्य तो ये मुझे one upon root two वो दे एज रहते वर्गमूल में x स्क्वायर प्लस y स्क्वायर छेद में x स्क्वायर प्लस y स्क्वायर छेद में वर्गमूल में x स्क्वायर प्लस y स्क्वायर कैंसिल થાય અને એક વર્ગમૂળ માં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર છેદ માં વધશે જે બરાબર ની આ તરફ કેન્સલ થઈ જશે તો આ મુજબ આપણને x પ્લસ y ઇન્ટુ y1 ઇઝ ઇક્વલ ટુ x y1 ઓછા y આ મુજબ મળે હવે હું આ y1 જે છે એને હું કરતા બનાવું તો x y1 बराबर नहीं आता सॉरी y into y1 ना बराबर नहीं आता तरफ लीजिए तो x into y1 ओछा y into y1 is equal to x plus y तो तेथी y1 सामान्य x ओछा y is equal to x plus y तेथी y1 is equal to x plus y छेद में x minus y तो अहीं आपणे जोई शकाय तो प्रथम विकलन आपणे मेळवी दीधुं त्यारबाद हवे द्वितीय विकलन तरफ आगळ वधीए तो बनने बाजू फरी x प्रत्ये विकलन करता तो तेथी y1 नो विकलन थसे y2 x minus y छेद मा एनो स्क्वेर अंश मा x minus y अचल x plus y नो विकलन थसे 1 plus y1 ओछा x plus y नो x ઓછા y નું વિકલન થશે 1 - y1 હવે સાદું રૂપ આપીએ તો તેથી y2 is equal to એમ રહેવા દઈએ સીધી વેલ્યુ મૂકી દઈએ તો અહીં આપણે જોઈ શકાય છે કે અહીં જે y2 મળ્યા એ x આગળ મળ્યા હવે x બરાબર 0 મૂકો એટલે કે y2 of 0 is equal to x દેખાય છે 0 તો 0 - y 1 + y1 ઓછા 0 + y 1 minus y1 छेद में 0 minus y काउंस ऊपर स्क्वायर तो देती y2 of 0 is equal to y ओछा y 1 plus y1 ओछा y 1 minus y1 छेद में minus y स्क्वायर ना y स्क्वायर तो देती y2 of 0 is equal to
माइनस वाई काउंस में अपने दो तो माइनस वाई वाई वन ओछा वाई ओछे ओछे बत्ता वाई इनटू वाई वन छेद में वाई स्क्वायर इज इक्वल टू माइनस वाई वाई वन प्लस वाई वाई वन कैंसल माइनस टू वाई छेद में वाई स्क्वायर एक वाई कैंसल था माइनस टू अपॉन वाई तो देयरफॉर वाई टू ऑफ जीरो इज इक्वल टू माइनस टू अपॉन वाई मिले तो अहीं वाई जे छे y2 ऑफ 0 इज इक्वल टू माइनस 2 अपॉन y ऑफ 0 तो હવે y ऑफ 0 હવે y માટે 0 x બરાબર 0 જે આપણે આપણે વિધેય આપેલું છે માં મૂકીએ તો વર્ગમૂળમાં x2 y2 x દેખાય છે 0 લીધે તો 0 y2 નો વર્ગમૂળમાં 0 y2 તો વર્ગમૂળમાં y2 y2 તો એનો આન્સર થશે y is equal to a into e to tan inverse y upon 0 તો y upon 0 y upon 0 છે છે એ થશે 1 upon 0 અવ્યાખ્યાયિત થઈ છે tan ઇન્વર્સ tan π/2 હોય ત્યારે અવ્યાખ્યાયિત કિંમત થતી હોય તો tan π/2 તો tan ઇન્વર્સ tan π/2 તો tan ઇન્વર્સ tan કેન્સલ થાય તો e to π/2 તો એ મુજબ આપણે तो y2 of 0 is equal to minus 2 upon तो वही वर्गमूल में x square plus y square तो वही y of 0 था इसे तो वही a into e raised to pi by 2 हूँ आप मुझे लिखी सको कारण तो फरी बार समझा भी दो तो 0 square plus y square is equal to a into e raised to tan inverse tan pi by 2 કારણ કે અવ્યાખ્યાયિત tan pi by 2 એ જ થશે tan inverse tan કેન્સલ થાય અહીં y સ્ક્વેર વર્ગમૂળમાં હોવાથી વર્ગ અને વર્ગમૂળ દૂર થાય તો y કઈ કિંમત આવે તો કે 0 આવે a into e raise to pi by 2 તો એ મુજબ અહીં કિંમત મળે છે તો હવે સાદું રૂપ આપો તો minus 2 upon a e raise to pi by 2 છે અંશમાં લઈ જાવ તો e raise to minus pi by 2 તો જોઈ શકાય છે કે ઓપ્શન c જે છે એ આપેલ MCQ નો આન્સર બને